અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરતના ઉધના રેલવે સ્ટેશનની આસપાસના નડતરરૂપ ઝૂંપડાઓને દૂર કરવા આખરે હાઈકોર્ટે હુકમ કર્યો છે, જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઝૂંપડપટ્ટીનું ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટે ડિમોલેશન શરૂ થયા બાદ એક દિવસનો સ્ટે આપતા કામગીરી અટકાવવામાં આવી હતી. સુરતમાં ઉધના રેલવે સ્ટેશનને વિકસાવવા માટે તૈયારી ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. જોકે આ કામગીરીમાં આસપાસની નડતરરૂપ જમીનો ઉપરના કાચા પાકા બાંધકામ દૂર કરવા પડે તેમ છે, જેના કારણે તમામ ઝૂંપડાઓને દૂર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના ઉધના રેલવે ટ્રેકની આસપાસના ઝૂંપડા દૂર કરવા માટે રેલવે વિભાગની સામે લાંબી લડાઈ લડવામાં આવી હતી. અસરગ્રસ્તો દ્વારા ઘણા સમયથી કાયદાકીય રીતે પણ લડત શરૂ કરવામાં આવી હતી, પરંતુ આખરે હાઈકોર્ટે તમામ નડતરરૂપ ઝૂંપડાઓને દૂર કરવા હુકમ કર્યો, જેના આધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આખરે લોકોએ પોતાની ઘરવખરીનો સામાન દૂર કરવા માટે શરૂઆત કરી હતી. એક તરફ મેગા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી તો બીજી તરફ લોકોએ પોતાના ઘરના સામાનને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. જોકે આ કામગીરી ડિમોલિશનની શરૂ થયા બાદ હાઈકોર્ટે એક દિવસનો સ્ટે આપતા કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બાબતે અસરગ્રસ્તો વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં પણ અસરગ્રસ્તો દ્વારા રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન દર્શનાબેન જરદોશને રજૂઆત કરવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ દર્શનાબહેને તેમની સાથે મુલાકાત કરી ન હતી. નોંધનીય છે કે ઉત્તરાણથી ઉધના રેલવે સ્ટેશન સુધી રેલવે ટ્રેકની આસપાસ રેલવેની હદમાં વર્ષો જૂના 9000થી વધુ ઝૂંપડાઓ છે. આ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવા સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવતા સ્ટે આપવામાં આવ્યો હતો. જોકે કામગીરી શરૂ થયા બાદ ફરી હાઈકોર્ટે એક દિવસનો સ્ટે આપતા કામગીરી અટકાવવામાં આવી હતી. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.